नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में? चलो आज आप 11 साइंस बायोलॉजी अंदर चैप्टर नंबर 18 एनी अंदर रुधिर की जमावट विषय अभ्यास करवानो छे। गया लेक्चर की अंदर आपने रुधिर जूथों विषय अभ्यास कर्यो हतो, आजना लेक्चर की अंदर आपने रुधिर की जमावट विषय अभ्यास करवानो, रुधिर गंठावानी क्रिया केवी रीतना थाय छे एना विषयनो अभ्यास करवानो छे। हवे ज्यारे आपणा शरीरनी अंदर कोई इजा पामे छे, कोई भाग कोई पेशी, ए समये आपणा शरीरनी अंदरनुं रुधिर बहार वही जतुं होय तो एने वही जता अटकाववा माटे आपणा रुधिर रसनी अंदर विविध प्रकारना कारको आवेला छे, जे प्रोटीनना बनेला होय छे। आवा कारको छे ए आपणा रुधिरवाहिनीनी अंदर अने रुधिरवाहिनीनी बहार एटले शरीरनी बहार बने जग्याए रुधिरनी जमावट करे छे, जेथी करीने शरीरनुं रुधिर बहारनी तरफ वही न जाय અને મનુષ્યને કોઈ નુકસાન ન થાય એના માટેથી આવા કારકો આવેલા હોય। તો આપણે આવા કારકોના સ્વરૂપો લખીએ। સૌ પ્રથમ કે મુખ્ય 13 પ્રકારના કારકો છે જે આની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે। તો આપણે સૌ પ્રથમ 13 કારકોના નામ લખીએ। રુધિરની જમાવટ એના માટેના કારકો વિશેનો આપણે અભ્યાસ કરીએ છીએ। તો આપણે સૌ પ્રથમ આ 13 કારકોના નામ લખીએ અને 13 કારકોના આધારે આપણે એની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ પહેલો કારક, આપણે એ કારકોને રોમન અંકમાં દર્શાવવામાં આવે છે। એમાં દર્શાવવામાં આવે છે રોમન અંકની અંદર પહેલા કારકનું નામ છે, આ નિષ્ક્રિય સ્વરૂપે હશે આપણા રુધિરરસમાં। કેવા સ્વરૂપે? નિષ્ક્રિય સ્વરૂપે હશે। શેની અંદર હશે? આવા કારકો આપણા રુધિર રસમાં જોવા મળે છે। હવે નિષ્ક્રિય સ્વરૂપે પહેલો કારક છે એ ફાઇબ્રિનો જન સ્વરૂપે આવેલો હોય, અહીં આપણે એનું સક્રિય સ્વરૂપ લખીએ। સક્રિય સ્વરૂપ સ્વરૂપે એ ફાઇબ્રિનમાં રૂપાંતર પામે, ફાઇબ્રિન સ્વરૂપે સક્રિય થાય છે। પછી બીજો કારક જેનું નામ છે પ્રોથ્રોમ્બિન, સક્રિય સ્વરૂપે એ થ્રોમ્બિનમાં રૂપાંતર પામે છે। ત્યારબાદ જોઈએ ત્રીજો કારક, આ કારકને આપણે એના નંબરથી પણ યાદ રાખવાના અને કયા ક્રમનો નંબર છે એ પણ યાદ રાખવાનો, કેમ કે આપણે હમણાં એની પ્રક્રિયા ચાર્ટ દ્વારા અભ્યાસ કરશે એમાં ખૂબ જ ઉપયોગી છે। થ્રોમ્બોપ્લાસ્ટિન, થ્રોમ્બોપ્લાસ્ટિન છે જેવા સ્વરૂપે છે એવા જ સ્વરૂપે સક્રિય થાય। ચોથું કેલ્શિયમ, કેલ્શિયમ જેવા સ્વરૂપે છે એવા જ સ્વરૂપે સક્રિય થાય। પછી આવે છે પાંચમો કારક છે, એનું નામ છે પ્રો એસેલેરિન, પ્રો એસેલેરિન, એ કારક સક્રિય થાય એટલે શું બને છે? એસેલેરિનમાં રૂપાંતર પામે, એસેલેરિન, એસેલેરિન છે ને એ સક્રિય થાય ને એટલે એ છઠ્ઠા નંબરનો કારક થાય। કેટલા નંબરનો? છઠ્ઠા નંબરનો। પાંચમા નંબરમાં નિષ્ક્રિય સ્વરૂપે હોય, સક્રિય થાય તો છઠ્ઠા નંબરનો કારક બને છે। પછી આવે છે સાતમા નંબરનો કારક, પ્રો કોન્વર્ટિન, કેવું? પ્રો કોન્વર્ટિન, સક્રિય સ્વરૂપ કોન્વર્ટિન, કોન્વર્ટિન સ્વરૂપે સક્રિય થાય છે। પછી આવે છે આઠમો કારક, આઠમો કારક છે એનું નામ છે એન્ટી હિમો એન્ટી હિમોફિલક ગ્લોબ્યુલિન, ગ્લોબ્યુલિન બરોબર છે। ત્યારબાદ એ સક્રિય, એનું શોર્ટ ફોર્મ છે એ એચ જી, સક્રિય સ્વરૂપે એચ જી સ્વરૂપ, એન્ટી હિમોફિલિક, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન,
AHG એનું સક્રિય સ્વરૂપ AHG બરાબર છે, ઇસોટપુમ છે. ત્યાર પછી આવે છે નવમો કારક. નવમો કારક છે એનું નામ છે ક્રિસ્ટમસ. કેવું? ક્રિસ્ટમસ કારક. સક્રિય સ્વરૂપે જોઈએ તો એને સક્રિય ક્રિસ્ટમસ કહેવામાં જ આવે, એવા જ સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ આવે છે દસમો કારક. દસમો કારક છે એ સ્ટુવર્ટ કારક. કેવો? સ્ટુવર્ટ કારક. એ પણ સક્રિય સ્વરૂપે જોઈએ તો સક્રિય સ્વરૂપે સ્ટુવર્ટ જ કહેવામાં આવે છે. પછી આવે છે અગિયારમો કારક. અગિયારમા કારકની સંરચનામાં આપણે જોઈએ, અગિયારમા કારકની સંરચનામાં આપણે જોઈએ તો અગિયારમો કારક છે એનું નામ છે પ્લાઝ્મા એન્ટેસેડેન્ટ. પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ P4 પ્લાઝ્મા, T4 થ્રોમ્બોપ્લાસ્ટિન, A4 એન્ટેસેડન્ટ. સક્રિય સ્વરૂપે જોઈએ તો સક્રિય PTA. ત્યાર પછી આવે છે બારમો કારક જેનું નામ છે હેગમેન. કેવું નામ છે? હેગમેન કારક. આ હેગમેન કારક છે એનો સક્રિય સ્વરૂપ હેગમેન જ થાય છે. આ કારકને ખાસ યાદ રાખવા, નિષ્ક્રિય સ્વરૂપ, સક્રિય સ્વરૂપ અને એના ક્રમ કેટલામાં નંબરનો કયો કારક છે. ત્યારબાદ આવે છે તેરમો કારક. તેરમા કારકનું નામ છે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર FSF. એનું સક્રિય સ્વરૂપ સક્રિય FSF. આવા 13 કારકો જોવા મળે છે. કેટલા કારકો જોવા મળે છે? 13 કારકો. આ 13 કારકોની મદદથી આપણું રુધિર છે એ જામે છે આપણા બાહ્ય ભાગમાં અને આંતરિક ભાગમાં બંને માર્ગો ઉપર. જ્યારે આપણે વાગે છે એ સમયે આપણું રુધિર જામે છે તો આ 13 કારકો આડા અવડા એકબીજાને મદદ કરી અને કેવા થાય છે? સક્રિય થાય છે. અને 13 કારકનો આ હિસાબે આપણી રુધિર જામવાની પ્રક્રિયા સક્રિય રહે છે. હવે આપણું જે રુધિર જામે છે એની ક્રિયાની અંદર આપણે જોઈએ, રુધિર જામવાની ક્રિયામાં આપણે જોઈએ તો રુધિર જામવાની ક્રિયાની અંદર બે માર્ગે રુધિરની જમાવટ થાય છે. કયા કયા બે માર્ગે? તો કે પહેલું બાહ્ય માર્ગ. કેવો માર્ગ? બાહ્ય માર્ગ એટલે શું? તો આપણો હાથ છે, આ દાખલા તરીકે હાથ છે, આ નસ છે એ તૂટી, તો બહારના ભાગે જે ચામડી ઉપર રુધિર જામે એને બાહ્ય માર્ગ કહેવાય અને અંદર નસ પાસે ચામડીની નીચે જે રુધિર જામે એને આંતરિક માર્ગ કહેવાય. તો બાહ્ય માર્ગની સંરચનામાં જોઈએ તો દાખલા તરીકે આપણો આ હાથ છે, હાથમાં વાયગું અને અહીંથી રુધિર બહાર નીકળે છે, તો આ ભાગે જે રુધિર જામે ને એને બાહ્ય માર્ગ, આ બાહ્ય માર્ગ, અને આ ભાગે જે રુધિર જામે એને આંતરિક માર્ગ કહેવામાં આવે છે. હવે રુધિરની જમાવટ છે ને 3 તબક્કામાં ડિવાઈડ થયેલી. કેટલા તબક્કામાં? 3 તબક્કાની અંદર ડિવાઈડ થયેલી. પહેલું બાહ્ય માર્ગે જે થાય છે તો પહેલો તબક્કો છે એ પહેલા તબક્કાને આપણે કેવું કહેશી? પહેલો તબક્કો છે એને આપણે તબક્કો 1 થ્રોમ્બોપ્લાસ્ટિન એક્ટિવેશન. કેવું? થ્રોમ્બોપ્લાસ્ટિન એક્ટિવેશન કહેવામાં આવે છે. અથવા એક્ટિવેટરનું નિર્માણ કેનું? તો કે થ્રોમ્બિન એક્ટિવેટરનું નિર્માણ થ્રોમ્બોપ્લાસ્ટિનનું સક્રિય, અથવા થ્રોમ્બિન એક્ટિવેટરનું નિર્માણ. પહેલો તબક્કો થ્રોમ્બિન એક્ટિવેટરનું નિર્માણ. પહેલા તબક્કાની અંદર બાહ્ય માર્ગમાં, તો બાહ્ય માર્ગની અંદર આપણે સંરચના જોઈએ. પહેલો તબક્કો થયો બરાબર, એમાં એનું બાહ્ય માર્ગ, બાહ્ય માર્ગે રુધિરની જમાવટ.
बाह्य मार्गे जो रुधिर की जमावट थत हो तो सौ प्रथम ये को संपर्क में आवशे सौ प्रथम पेशीय थ्रोम्बिन संपर्क में आवशे सेना पेशीय थ्रोम्बो प्लास्टिन संपर्क में आवशे हवे आ पेशीय थ्रोम्बो प्लास्टिन संपर्क में आता कौन संपर्क में आवशे तो कि अहीं विविध प्रकारना कारकों संपर्क में आवे छे विविध प्रकारना कारकों संपर्क में आवता ए कारक ने सक्रिय करे कया नंबर ना कारक ने सक्रिय करशे हूँ नंबर आपीश बराबर छे दसमा नंबर नो कारक केवो दसमा नंबर नो कारक आपणे एने रोमन आंकड़ा में लखशी अने आपणा गुजराती आंकड़ा में लखशी दसमा नंबर नो कारक छे केवा स्वरूपे हशे निष्क्रिय स्वरूपे ए केवो थाय छे सक्रिय तो दसमा नंबर नो कारक सक्रिय थाय छे कोनी हाजरी में पेशीय थ्रोम्बोप्लास्टिन की हाजरी प्लस यहाँ अन्य कारकों एड थाय छे अन्य कारकों की अंदर चौथा नंबर नो कारक क्यों आवशे कैल्शियम चौथा नंबर नो कारक कैल्शियम प्लस सातमा नंबर नो कारक एड थाय केटलामा नंबर नो सातमा नंबर नो कारक एटले क्यों आवशे कॉन्वर्टिन प्रो कॉन्वर्टिन नामनो कारक एड थाय आटली वस्तु एड थाता आ सक्रिय थाय छे हवे जेवुं आ सक्रिय थाय एटले दसमा नंबरना कारक सक्रिय थता एनी साथे अन्य प्रक्रियाओ थाय अन्य प्रक्रिया थता एमांथी पाछे अन्य कारको सक्रिय थाय जेम के दसमा नंबरनो कारक छे एनी साथे अन्य कारको मळे चोथा नंबरनो कारक एटले कैल्शियम प्लस पांचमा नंबरनो कारक एटले क्यो थशे प्रो एसे लेरिन आटलू जॉइंट थता आए कौन सक्रिय थाशे आए थ्रोम्बोप्लास्टिन एटले के थ्रोम्बिन एक्टिवेटर अथवा थ्रोम्बिन एक्टिव थाशे थ्रोम्बिन केवू थाशे एक्टिव थाशे तो बाह्य मार्गे आटली प्रक्रिया थाय छे पछी हवे आपणे एना यांत्रिक मार्गे जोईए आ बाह्य मार्गे जोयुं हवे आपणे एना यांत्रिक मार्ग एटले अहीं अंदरनी तरफ जे प्रक्रिया जोवा मळे छे एने आपणे केवुं कहीए छीए यांत्रिक मार्ग तो यांत्रिक मार्ग केवा प्रकारनी प्रक्रिया जोवा मळे छे एना विशेनो अभ्यास करीए चालो यांत्रिक मार्गनी अंदर आपणे जोईए तो सौ प्रथम यांत्रिक मार्गनी अंदर केटलामां नंबरनो कारक जोवा मळे छे तो यांत्रिक मार्ग छे एनी अंदर जोईए तो सौ प्रथम इजाग्रस्त पेशीना संपर्कमां आवता कोना संपर्कमां आवता अहीं यांत्रिक मार्ग क्यां इजाग्रस्त पेशीना संपर्क में आवता कारकों सक्रिय थाय तो सौ प्रथम इजाग्रस्त पेशीना संपर्क में बारमा नंबर नो कारक आवे आ बारमा नंबर नो कारक निष्क्रिय स्वरूपे होय केवा स्वरूपे होय निष्क्रिय स्वरूपे ई सक्रिय थाय एटले सक्रिय बारमा नंबरनो कारक बारमा नंबरनो कारकने आपणे आवी रीतना रोमनमां दर्शावीए छीए क्यो कारक आवशे बारमा नंबरनो कारक बारमा नंबरनो कारक एटले हेगमेन कारक सौ प्रथम सक्रिय थाय कोना संपर्कमां आवता इजाग्रस्त पेशीना संपर्कमां आवता बारमा नंबरनो कारक हेगमेन कारक केवो थाय छे सक्रिय हवे आवुं हेगमेन कारक सक्रिय थयो ने ए कारकना संपर्कमां सौ प्रथम अगियारमा नंबरनो कारक आवशे निष्क्रिय इलेवन नंबर एटले आ रोमन सीम्पल बराबर कोना संपर्क में आवे छे बारमा नंबरना कारकना हेगमेन एटले ए सक्रिय थाशे अगियारमा नंबरनो कारक केवो थाशे सक्रिय तो अगियारमा नंबरना कारकनुं नाम शुं छे पीटीए निष्क्रिय पीटीए अने सक्रिय पीटीए प्लाज्मा थ्रोम्बोप्लास्टिन एंटीसेडेंट सक्रिय थयो आ सक्रिय थाय ने एटले एना संपर्कनी अंदर नवमा नंबरनो कारक आवे छे आना संपर्कमां कोण आवे छे निष्क्रिय स्वरूपे आवेलो नवमा नंबरनो कारक तो नवमा नंबरनो कारक छे एनुं नाम शुं छे क्रिस्टमस केवो क्रिस्टमस कारक छे आवो क्रिस्टमस कारक अगियारमा नंबरना कारकमां संपर्कमां आवता ई सक्रिय थाय छे केवो थाय छे सक्रिय एटले क्रिस्टमस सक्रिय थयो હવે આવો કારક સક્રિય થયો એટલે આ કારકના સંપર્કમાં દસમા નંબરનો કારક આવશે કયો આવશે દસમા નંબરનો કારક દસમા નંબરનો કારક એટલે કયો કારક થયો સ્ટુઅર્ટ કારક બરાબર છે અહીં આપણે લખી નાખીએ
2-1. અમુક જગ્યાએ હું નંબર લખું છું, અમુક જગ્યાએ નામ લખી નાખું છું, બરાબર છે? ચાલો, 10મા નંબરનો કારક એટલે નિષ્ક્રિય સ્વરૂપે 10મા નંબરનો, જેને આપણે કેવો કહીએ છીએ, સ્ટુઅર્ટ કારક. તો આવો સ્ટુઅર્ટ કારક કોના સંપર્કમાં આવે છે? 9મા નંબરના કારકના સંપર્કમાં આવતા કેવો થાય છે? સક્રિય થાય છે. એટલે 10મા નંબરનો કારક સક્રિય થાય તો એને આપણે સક્રિય 10 નંબર કહીએ, 10મા નંબરનો કારક, બરાબર? સક્રિય થયો સ્ટુઅર્ટ કારક. આવો સ્ટુઅર્ટ કારક સક્રિય થાય છે કોની હાજરીમાં? તો કે આ સ્ટુઅર્ટ કારક છે એમાં 8મા નંબરનો કારક એડ થાય છે. 8મા નંબરનો એટલે AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, પ્લસ એની સાથે 4થા નંબરનો કારક એટલે કેલ્શિયમ એડ થાય છે, પ્લસ એની સાથે ફોસ્ફોલિપિડ. કોણ? ફોસ્ફોલિપિડ એડ થાય છે. હવે 10મા નંબરના કારકના સંપર્કમાં આવતા આ પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિન એક્ટિવેશન થાય. કોણ? આ થ્રોમ્બિન એક્ટિવેટર થાય છે. તો ત્યારે પણ અહીંયા 5મા નંબરનો કારક એડ થાય છે, પ્લસ 4થા નંબરનો કારક એટલે કેલ્શિયમ એડ થાય છે. આ અહીંયા આપણે બતાવતા નથી, ડાયરેક્ટ આ 10મા નંબરના સંપર્કમાં આવતા આ સક્રિય થાય, બંને દ્વારા આ એક જ પ્રક્રિયા સક્રિય થાય. તો અહીંયા તપકો એક પૂરો થયો. શું કર્યું? થ્રોમ્બિન એક્ટિવેટર એટલે થ્રોમ્બિનને એક્ટિવ કરવા માટેથી આંતરિક માર્ગ અને બાહ્ય માર્ગે આવી પ્રક્રિયા થાય છે. હવે આપણે અહીંયા તબક્કા નંબર 2ની શરૂઆત થાય છે. એની તપકો 2 શેનું નિર્માણ કરે છે? થ્રોમ્બિનનું નિર્માણ કરે છે. તબક્કા નંબર 2માં થ્રોમ્બિનનું નિર્માણ, અહીંયા થ્રોમ્બિન માટેનું એક્ટિવેટર કર્યું, હવે થ્રોમ્બિનનું નિર્માણ. તો તબક્કા 2માં સૌપ્રથમ કેવું આવેલું છે? પ્રો થ્રોમ્બિન. આવું પ્રો થ્રોમ્બિન સક્રિય થાય છે એટલે શું બને છે? થ્રોમ્બિનનું નિર્માણ થાય. કોની હાજરીમાં? કોની હાજરીમાં? થ્રોમ્બિન એક્ટિવેટર પ્લસ અહીંયા 4થા નંબરનો કારક એટલે કેલ્શિયમ એડ થાય છે. કોણ એડ થાય છે? કેલ્શિયમ. આ તબક્કા નંબર 2. હવે તબક્કા નંબર 3. તબક્કો 3 અહીં ફાઇબ્રિનનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? ફાઇબ્રિનનું નિર્માણ થાય છે. હવે અહીં જો ફાઇબ્રિનનું નિર્માણ થતું હોય તો ફાઇબ્રિનનું નિર્માણ હોય એટલે ફાઇબ્રિનોજન સ્વરૂપે હતું આ કારક નંબર 2, અને કારક નંબર 3 ફાઇબ્રિનોજન છે. એમાંથી ફાઇબ્રિન બનાવવા માટે ફાઇબ્રિનોજન એમાંથી શું બને છે? ફાઇબ્રિન તંતુ અસ્થાયી હોય. કેવા? અસ્થાયી સ્વરૂપે હોય. કોની હાજરીમાં? પ્રોથ્રોમ્બિનની હાજરીમાં ફાઇબ્રિન, ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં રૂપાંતર પામે. હવે આવા ફાઇબ્રિનોજન છે એ પાછા રૂપાંતર પામે છે. શેમાં? સ્થાયી ફાઇબ્રિન, સ્થાયી ફાઇબ્રિન. આ અસ્થાયી છે એમાંથી સ્થાયી બને. સ્થાયી બને તો ત્યારે આ કારક એડ થાય છે અને એની સાથે સાથે અહીંયા અન્ય કારક પણ એડ થાય છે. કયો કારક એક બાકી રહ્યો આપણે? 13મો કારક. તો 13મા નંબરનો કારક જેનું નામ આપણે શું આપેલું છે? FSF ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર, એટલે ફાઇબ્રિનને સ્ટેબલ કરતો ફેક્ટર એડ થાય પ્રોથ્રોમ્બિનની સાથે ત્યારે ફાઇબ્રિન કેવો થાય છે? સ્થાયી થાય છે. તો આ પ્રકારે રુધિરની જમાવટ આપણા શરીરની અંદર યાંત્રિક માર્ગે અને બાહ્ય માર્ગે જોવા મળે છે. આ બંને માર્ગે જુદા જુદા પ્રકારની જે આપણે રુધિરની જમાવટ જોઈએ છીએ એ આ પ્રકારે કંઈક જોવા મળે છે. હવે જે આ રુધિરની જમાવટ થઈ એને ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. બાહ્ય માર્ગે પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિન એના સંપર્કમાં 10મા નંબરનો કારક આવે, એના સંપર્કમાં 10મા નંબરનો કારક, 4થા નંબરનો કારક અને 7મા નંબરનો કારક એટલે પ્રો કન્વર્ટિન. આટલી બધી વસ્તુઓ સંપર્કમાં આવતા ત્યારે 10મા નંબરનો કારક નિષ્ક્રિય સ્વરૂપમાંથી કેવો થાય? સક્રિય. હવે 10મા નંબરનો કારક સક્રિય થયો, એના સંપર્કમાં 4થા નંબરનો કારક અને 5મા નંબરનો કારક કેલ્શિયમ અને પ્લોએસેલેરિન આવતા તેના સંપર્કમાં સ્ટુઅર્ટના સંપર્કમાં ત્યારે થ્રોમ્બિન એક્ટિવેટરનું નિર્માણ પામે. આ થ્રોમ્બિન એક્ટિવેટરનું કાર્ય શું? થ્રોમ્બિનને એક્ટિવ કરવાનું કાર્ય. ચાલો, આ બાહ્ય માર્ગે આટલી ક્રિયા થઈ એને આપણે પ્રથમ તબક્કો કહીએ. હવે યાંત્રિક માર્ગે એટલે અંદરની તરફ
યાંત્રિક માર્ગે ઈજાગ્રસ્ત પેશીના સંપર્કમાં આવતા કોણ આવશે? સૌપ્રથમ 12મા નંબરનો કારક, 12મા નંબરનો કારક એટલે એગ્મેન કારક, જે નિષ્ક્રિય સ્વરૂપે હોય સક્રિય થાય. હવે 12મા નંબરનો કારક સક્રિય થયો એટલે 11મા નંબરના કારકને સક્રિય કરશે. પ્લાઝ્મા, થ્રોમ્બોપ્લાસ્ટિન, એન્ટેસેડન્ટને સક્રિય કરતા 11મા નંબરનો કારક સક્રિય થતા એ 9મા નંબરના કારકને સક્રિય કરશે. કોને? ક્રિસ્મસ કારકને. 9મા નંબરનો નિષ્ક્રિય સ્વરૂપે હોય, 11મા નંબરના કારકના સંપર્કમાં આવતા સક્રિયમાં રૂપાંતર થાય એટલે ક્રિસ્મસ કારક. આવો ક્રિસ્મસ કારક સાથે ફોસ્ફોલિપિડ, 8મા નંબરનો કારક એટલે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, એની સાથે 4થા નંબરનો કારક કેલ્શિયમ, આ ચારેય વસ્તુ ભેગી મળે ને એટલે કોને? 10મા નંબરના કારકને સક્રિય કરે. એટલે સ્ટુઅર્ટ કારક નિષ્ક્રિય સ્વરૂપે હોય એને સક્રિય કરશે. અને આવો સ્ટુઅર્ટ કારક છે એ સ્ટુઅર્ટ કારકની શરતને આપણે જોઈએ તો આ જે સ્ટુઅર્ટ કારક છે એ સ્ટુઅર્ટ કારક પાછો કોની સાથે? પ્રોએસિલિન અને કેલ્શિયમ સાથે મળીને થ્રોમ્બિન એક્ટિવેશન કરશે. એટલે અહીં પ્રથમ તપકો પૂર્ણ થાય, આટલું એક્ટિવેશન થયું એટલે બીજો તપકો પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિનનું નિર્માણ થાય. કોની હાજરીમાં? કેલ્શિયમ અને થ્રોમ્બિન એક્ટિવેટરની મદદથી પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં રૂપાંતર થાય. હવે આવું પ્રોથ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનને શેમાં રૂપાંતર કરે? ફાઇબ્રિન તંતુમાં. પણ ફાઇબ્રિન તંતુ અસ્થાયી સ્વરૂપ એટલે સ્થાયી થાય નહીં. જો સ્થાયી થાય તો રુધિરની જમાવટ થાય, તો એના માટે અહીંયા 13મા નંબરનો કારક એડ થાય. થ્રોમ્બિન પ્લસ 13મા નંબરનો કારક, ત્યારે અસ્થાયી ફાઇબ્રિનોજન સ્થાયીમાં રૂપાંતર પામે અને ત્યારે આપણો રુધિર ગંઠાઈ જાય એટલે રુધિર જેલી જેવા સ્વરૂપમાં રૂપાંતર થાય. તો બાહ્ય માર્ગ અને યાંત્રિક માર્ગે આ પ્રકારે રુધિરની જમાવટ જોવા મળે છે. આના સિવાય આપણી રુધિરની જમાવટમાં મહત્વના કારક સ્વરૂપે જોવા મળે છે. શેમાં? રુધિર જમાવટ માટે મહત્વનો કારક છે વિટામિન કે આવશ્યક છે. રુધિરને જમાવવું હોય તો વિટામિન કે આવશ્યક છે. અને આપણા શરીરની અંદર રુધિર જ્યારે પરિવહન કરે છે તો ત્યારે રુધિરને જામવા નથી દેતું. આપણું રુધિર કન્ટિન્યુ પરિવહન કરે છે તો એને જામવા ન દઈએ. એના માટેથી હિપેરિન, હિરુડિન અને ડી ફાઇબ્રિનેશન, ડી ફાઇબ્રિનેશન આ ત્રણ જે સંરચનાઓ છે એ રુધિરને જામવા દેતું નથી. હવે ડી ફાઇબ્રિનેશન છે, બરાબર છે, હિપેરિન, હિરુડિન, ડી ફાઇબ્રિનેશન આ ત્રણેય કારકો છે ને એ રુધિરને જામતું અટકાવે છે. પણ ક્યારે અટકાવે? રુધિર આપણા શરીરમાં વાહિનીઓમાં પરિવહન પામે છે ત્યારે એને જામવા દેતું નથી. એટલે આપણું રુધિર આપણા શરીરમાં જામતું નથી. શેના હિસાબે? હિપેરિન, હિરુડિન, હિપેરિન, હિરુડિન અને ડીફાઇબ્રિનેશન, ડીફાઇબ્રિનેશન આ ત્રણેય રુધિરને જામતા અટકાવે છે. જ્યારે રુધિરની જમાવટ માટે વિટામિન કે આવશ્યક છે, કેલ્શિયમ આવશ્યક છે અને આ વિવિધ પ્રકારના જે કારકો છે 13 કારકો એ પણ આવશ્યક છે. તો એ બધાય કારકોનો ઉપયોગ આપણે અહીં કર્યો અને એના આધારે આપણે આ ચાર્ટ બનાવ્યો છે, બરાબર છે. તો તમે સૌપ્રથમ આ ટોપિકને યાદ રાખવા માટે આ 13 પ્રકારના કારકોને પાકા કરવા પડશે. આ કારકો તમારે એવી રીતના પાકા કરવાના છે કે જેના હિસાબે તમને 13 કારક આડાહુડા ગમે એમ પૂછે, કારકનું નામ બોલો તો આપણે નંબર આવડવો જોઈએ, નંબર બોલે તો એનું નામ આવડવું જોઈએ, એ રીતના પાકા કરશો એટલે આ ચાર્ટ તમને સરળતાથી આવડી જશે. આ અલગ ચાર્ટ છે, આ અલગ ચાર્ટ છે અને બેમાં અંત ભાગે આ 10મો કારક સક્રિય થાય ને એટલે આને સક્રિય કરે અને તબક્કા 2 ને તબક્કા 3નું નિર્માણ કરે. તો આપણા શરીરમાં રુધિરની જમાવટ આવા માર્ગે અને આ પ્રકારે થાય છે. જ્યારે આપણે વાગે છે ત્યારે એમને આપણું રુધિર નથી જામતું આના હિસાબે, અને જ્યારે આપણે વાગે છે ત્યારે વિટામિન કે સક્રિય થાય છે. આ સક્રિય થતાં એની સાથે સાથે આ ભાગો ઉપર આવા કારકો, આપણા રુધિરરસના કારકો આ ભાગમાં સંપર્કમાં આવતા જે તે ભાગના અન્ય કારકોને સક્રિય કરે અને સક્રિયતા પ્રવાહનું સર્જન થાય છે. એના હિસાબે અન્ય અન્ય કારકો સક્રિય થાય અને ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતર કરી એને સ્થાયી કરે અને આપણા રુધિરને જેલી જેવા સ્વરૂપમાં જમાવટ કરવાની પ્રક્રિયાને આપણે રુધિરની જામવાની ક્રિયા કહીએ અથવા રુધિર ગંઠાવવાની ક્રિયા કહીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશે રુધિરની જમાવટ, બાકીનું આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. અસ્તુ.